कुलदीप सिंह ये गिदू के दड़ो आला ने दड़ो आलो नहीं पे आने गीधु के तुम आम नाम जमीन पर डाटी दईस तमारी ताकत नहीं तब अँ अमारी ग्राउंड पर क्रिकेट रमी गो बराबर पीछे भाई ना फोन आया तो बदा आया ये बदा एम कर अमें समाधान कर दीधु बराबर पीछे बीजी फिर आ अनलॉक नंबर पर फोन आया कि तम लड़ू हो तो तब क्या छो अमने के क्या अमे आई छे मुको आओ ता बीजी फिर बेन अमे समाधान कर आ ना कर कोई हाड़ो कशु लड़ू नहीं खोटी मोटी माथाकूट थी जाए एट अमे ककर बराबर कारण के एमने पोके कौन वाले अमे ककरी पड़ा कोई हाड़ो जवा दो पटी गयू आ भाई पाटण जो आने समाधान कर जाए एट अमने शी खबर कि आ रहा अमार थी माथाकूट करते तो हूँ चाने लगे चा पीते तो बधा लगभग चार पांच गाड़ी लैने आया आए बात पहला स्टार्ट में मैंने चाकू मार दीधु तो मैं हाथ वच्चे लाया तो मारा अंगूठो कपाई गयो तलवार मारी आ हाथी बराबर पग में मारियों पछी मु पड़ो भाई तो बैठो मार मारे मैं समाधान आई गयो निर्णय आई गयो ए पछी मारो भाई ए छोकरो नानो छे 8 वर्षनो एनो बर्थडे हतो काले तो मारो भाई त्यां मंचूरियन लेवा माटे गयो तो बराबर छे त्यां बैठो छे 25-30 जणा आवे छे अने पाछळथी घाव करे छे अने एना तलवारथी घा करवामां आवे छे एनो आखो अंगूठो जे डाबा हाथनो ए आखो अहींथी जॉइंटथी तूटी गयेलो छे बहु दुखद अने चौंकावनारी घटना छे अपना कैमरामेन ने कहीश के आ मासूम बाळक छे रुद्र एनी तरफ फ्रेम करो आ छोकरा ने जमीन में गाड़ी दईसू एवी धमकी आ मासूम 8 वर्षना बाळक ने आपी अने एवुं कीधुं के दलितो तमारी शुं औकात छे के तमे क्रिकेट रमो ने अमारो दड़ो पाछो ना आपो बे समाजों वच्चे हूँ कोईपण समाजनो विरोधी नहीं दरेक समाज ए आपणा बधा ज भाईओ छे एटले हूँ कया समाजना लोकोए हुमलो कर्यो एनुं नाम पण नहीं लऊं पण आवा मासूम बाळक ने जमीन में गाड़ी देवानी धमकी आपवी एक फक्त क्रिकेटनो दड़ो आ बच्चाए पाछो नहोतो आप्यो आटली सामान्य मेटर में अने 25-35 લોકો તીક્ષ્ણ હથિયારો અને તલવારો સાથે દલિત સમાજની ઉપર હુમલો કરે અને એના કારણે આ યુવાન કે જેનું જીવન જોખમમાં મુકાઈ શકતું હતું એના પેટમાં છરી મારવાની કોશિશ કરી તલવારો મારવાની કોશિશ કરી એનાથી માં ડેડે પોતાનો હાથ આડો કર્યો એના કારણે એનો અડધો હાથ કપાઈ ગયો છે એનો અંગૂઠો કપાઈ ગયો છે અને આખું પ્લાનિંગ કરી બે જે ક્રિકેટની બાબતમાં જે પ્રશ્નો થયા હતા જે નાનકડો તકરાર થઈ હતી એમાં સમાધાન થયા પછી પાછળથી કાયરતાપૂર્વક આ નિહત્તા બેગુના માણસો જેમની પાસે કોઈ હથિયાર નથી લાકડી પણ નથી એવા લોકોની પર તીક્ષ્ણ હથિયારો છરી અને તલવારોથી હુમલો કરવો એ બહુ કાયરતાનું કૃત્ય છે બહુ શરમનાક કૃત્ય છે અને હજી સુધી પાટણ પોલીસે મને જાણકારી છે ત્યાં સુધી ફક્ત બે લોકોની અટકાયત કરી છે ધરપકડ એક પણ વ્યક્તિની કરી નથી 25-35 લોકો એ કે રાતોરાત ગાયબ થઈ જવાના નથી તમે તમારી LCB SOG IB બધાને કામે લગાડો તો તમામે તમામ માણસોની ધરપકડ થઈ શકે કોઈનું જીવન તમે છીનવી લેવાની આ પ્રમાણે કોશિશ કરો એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં શું પાટણની અંદર કાયદો અને બંધારણ લાગુ નથી પાટણ પોલીસને દારૂ અને જુગારના અડ્ડા ચલાવવાની છૂટ કઈ રીતે આપવી એની ખબર પડે છે તો આરોપીઓની ધરપકડ કરવાની ખબર પડતી નથી ઘટનાના 24 કલાક બાદ પણ એટલે 307 અટેમ્પ્ટ ટુ મર્ડર હત્યાની કોશિશ કોમન ઇન્ટેન્શન IPC 34 મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને એક ષડયંત્ર હતું રાઈટ સમાધાન થયા પછી પ્લાનિંગ કરી ટોળું લઈને એક જગ્યાએ ભેગા થયા હથિયારોની વેચણી થઈ અને પછી નક્કી કર્યું કે આની પર તૂટી પડીએ આની ક્રિમિનલ કોન્સ્પિરેસી 120B પર કલમ લાગવી જોઈએ અને આવતા 24-48 કલાકની અંદર બહુ ગંભીરતાપૂર્વક કહું છું આમાં સરકાર જો એક્શનમાં નહીં આવે આવતીકાલે DG પણ મળવાનો છું તો પછી પાટણ બંધનું અમે એલાન કરવાના છીએ પાટણ બંધનો કોલ આપીશું કેમ કે આ પ્રમાણે દલિતોનું તમે આત્મસન્માન છીનવી લો 8 વર્ષના બાળકને કહો કે તને જમીનમાં દાટી દઈશું અને એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને દલિત સમાજના યુવકનો જીવ લેવાની કોશિશ કરો હત્યાની કોશિશ કરો એ તો કોઈપણ સંજોગોમાં ચાલે નહીં આવી જ બીજી ઘટના આપની સાથે શેર કરું અમે બેસિકલી સ્વાભિમાન હેલ્પલાઈન થોડાક દિવસ પહેલાં અમે લોકોએ લોન્ચ કરી હતી રાજ્ય સરકારે પોતે પણ એક વોટ્સઅપ નંબર જાહેર કરેલો કે ગુજરાતના દલિતોને આદિવાસીઓને કોઈ પણ વંચિત વર્ગોને કોઈ એટ્રોસિટી અત્યાચારની ફરિયાદ કરવી હોય તો રાજ્ય સરકારને એપ્રોચ કરવા માટે વોટ્સઅપ નંબર સરકારે જાહેર કરેલો પણ ગુજરાતમાં કોઈને એમની પર ભરોસો નથી એટલે એ વોટ્સઅપ નંબર ઉપર કોઈ એપ્રોચ નહોતું કરતું બધા ફોન મારી ઉપર આવતા હતા અને એટલા માટે અમે લોકોએ સ્વાભિમાન હેલ્પલાઈન લોન્ચ કરી હતી એની ઉપર આ ઘટનાની પાટણની વિગત અમને મળી એ જ પ્રમાણે GTPL જે ચેનલ છે એનો એક સ્ટાફ બોય એ GTPLના જે લેણા નીકળતા હતા એની ઉઘરાણી કરવા માટે સતત ફોન કરતો હતો સામેવાળા વ્યક્તિ એ પૈસાનું ચૂકવણું નહોતા કરતા ગોધરાની બાબત છે તો ત્યાં ગોધરા એમના ઘરે પૈસા લેવા ગયો તો ત્યાંના માથાના ભાગે પાઇપ કે કોઈ ગંભીર પ્રકારની વસ્તુથી હુમલો કર્યો આજે એ પણ ગોધરાના મુસ્લિમ યુવક આમિર શેખનું પણ
બહુ કરુણ મોત નિપજ્યું છે એ બરોડાની અંદર એનું ડેડ બોડી છે પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે અને એના પરિવારજનોએ પણ લાશ લેવાનો ઇન્કાર કર્યો હજી સુધી એમાં પણ કોઈ ધરપકડ થઈ નથી એટલે આદિવાસી ડીએનટી ઓબીસી મુસ્લિમ દલિત આજે ગુજરાતનો ગરીબ શ્રમજીવી વંચિત વર્ગ છે એના જીવનની કોઈ વેલ્યુ નથી 8 વર્ષના બાળકને એમ કહીએ કે તને જમીનમાં દાટી દઈશું એનો કોગ્નિઝન્સ પોલીસ કેમ લેતી નથી એટલે મેં આજે આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે 48 કલાકની અંદર આમાં તાબડતોબ તમામની ધરપકડ કરવામાં આવે નહીં કરવામાં આવે તો પછી અમે ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે અને પાટણ બંધનો પણ કોલ આપવાનો અમે વિચારી રહ્યા છીએ બિલકુલ ફરિયાદીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જ્યારે હુમલો થયો ત્યારે હુમલો કરનારા નશાની હાલતમાં હતા અને આ સાથે એવું પણ છે કે જ્યારે એ લોકો ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે પણ પહેલાં પ્રોપર રિસ્પોન્સ નહોતો આપ્યો એમને એવો પણ આક્ષેપ કરી રહ્યા છે પાટણ કલેક્ટર કચેરી અને પાટણ એસપી ઓફિસથી 1.5 કિલોમીટરના રેડિયસની અંદર મને હમણાં કોઈએ કહ્યું 21 દારૂના અડ્ડા ચાલે છે પાટણ શહેરમાં પાટણના એક એક તાલુકાના એક એક ગામે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એટલે સ્વાભાવિક છે કે આ વ્યક્તિ ઉપર કીર્તિભાઈ વણકર ઉપર હુમલો કરનારા લોકો એ દારૂના નશામાં હોઈ શકે છે પીડિત પરિવારને લઈને ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબને મળવા જવાનો છે બીજા પણ કેટલાક કેસીસ બાબતે મારે એમને મળવાનું જોતું આવતીકાલનો મારી અપોઇન્ટમેન્ટ હતી એમાં આ કેસનો પણ હું ખાસ ઉલ્લેખ કરવાનો છું અને જે કીર્તિભાઈ વણકર ઉપર આ જીવલેણ હુમલો થયો એમના માતુશ્રી એમના પરિવારના લોકોને પણ લઈને જવાનો છું કે ભાઈ તમે તાબડતોબ આમાં 307 એડ કરો 120B ની કલમ ઉમેરો કરો અને તમામ આરોપીની ધરપકડના આદેશ આપો એટલું જ નહીં આ પીડિત પરિવારો સાથે આપણે પણ રિક્વેસ્ટ કરું તો આપણે 1-2 લોકોની બાઈટ લો એમની સાથે વાત કરો એમનું કેવું છે કે હજી જો સમાધાનના મેટરમાં ના કરીએ તો હજી વધારે ગંભીર ને જીવલેણ હુમલો થઈ શકે એમ છે